ગુજરાત રાજ્યના પૂર્વ હેલ્થ મિનિસ્ટર આઈ કે જાડેજા આપણી સાથે ઉપસ્થિત છે. સીધી તેમની સાથે વાત કરીએ. વિધાનસભા પેટા ચૂંટણી ચાલી રહી છે, તેને લઈને શું કહેશો? ગુજરાતમાં 6 વિધાનસભાની પેટા ચૂંટણીઓ છે. ભારતીય જનતા પાર્ટી ઘણા લાંબા વર્ષોથી સતત ગુજરાતમાં વિજયી કૂચમાં આગળ વધી રહી છે. જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદીએ કેન્દ્રની સરકાર દ્વારા ગુજરાતની વિકાસના અનેક મીઠા ફળો આપ્યા છે, રાજ્યના મુખ્યમંત્રી માન્ય વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા જે પ્રકારે ગુજરાતમાં વિકાસને આગળ ધપાવી રહ્યા છે, અને લોકસભાની 26 પેટા ચૂંટણી હોય કે અન્ય પેટા ચૂંટણી હોય, બધી જ ચૂંટણીઓમાં સ્થાનિક સ્વરાજ્યથી લઈને લોકસભા સુધીની બધી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વિજયની દિશામાં સતત આગળ વધ્યું છે. અમરાઈવાડી વિધાનસભા પણ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે. એના મતદારોને એ ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી વણાયેલા છે. નરેન્દ્રભાઈ મોદી મણિનગર વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરતા હતા ત્યારે પણ આ મોટા ભાગનો વિસ્તાર ત્યારે મણિનગર વિધાનસભામાં આવતો હતો. ત્યારબાદ વિધાનસભાનું પુનઃ સીમાંકન થયું, એમાં અમરાઈવાડી વિધાનસભા બની છે. અને ભારતીય જનતા પાર્ટી સાથે મનથી વરાયેલા બધા મતદારો છે. ગત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી 50,000 કરતાં વધારે મતોથી જીતી હતી, અને લોકસભામાં પણ આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને અમરાઈવાડી વિધાનસભામાંથી 90,000 જેટલી લીડ પ્રાપ્ત થઈ હતી. સવાલ વધુને વધુ મતદાનનો છે. અમારી સૌ મતદાતાઓને અપીલ છે કે આપણે વિકાસના સાથીદાર બનીએ, વિકાસને સાથે લઈને ચાલીએ. જે પ્રકારે ગુજરાત અને કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકારો સતત સમાજ હિતલક્ષી, ગરીબ હિતલક્ષી, આમ સમાજના લક્ષી કાર્યો કરી રહ્યા છે, બધા જ ક્ષેત્રનો જ્યારે વિકાસ થઈ રહ્યો છે, ત્યારે વધુને વધુ મતદાન એ મારી તમારી આપણા સૌની ફરજ છે. અને મતદાન થકી અત્યાર સુધીમાં અમરાઈવાડી વિધાનસભામાં ક્યારે પ્રાપ્ત ન થયું એવડી મોટી લીડ માનનીય શ્રી જગદીશભાઈ પટેલને પ્રાપ્ત થાય એ દિશાના અમારા પ્રયત્નો અને પ્રયાસો ચાલી રહ્યા છે. જે પ્રમાણે ખાસ કરીને એનસીપી દ્વારા પણ ખૂબ જ જોરોશોરોથી તૈયારી ચાલી રહી છે, કોંગ્રેસ દ્વારા પણ તૈયારી ચાલી રહી છે, તો ખાસ કરીને કોંગ્રેસને લઈને શું કહેશો? લોકશાહી પદ્ધતિ છે, કોઈ પણ પક્ષને અપક્ષને ચૂંટણી લડવાનો અધિકાર છે. છેલ્લા 22 વર્ષથી વધારે સમયથી ગુજરાતના મતદારોએ કોંગ્રેસને જાકારો આપ્યો છે, અને ભારતીય જનતા પાર્ટી સાથે બધા જ સમાજ ગુજરાતમાં ખૂણે ખૂણે બધા જ સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા રહેલા છે. એનું મુખ્ય જો કોઈ કારણ હોય તો ભારતીય જનતા પાર્ટીએ ખેડૂત હિતલક્ષી, ગામડાલક્ષી, શહેરોલક્ષી બધા જ ક્ષેત્રમાં એક સર્વાંગી વિકાસના લોકોના, નાગરિકોના, મતદાતાઓના અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે હંમેશા કાર્યો કર્યા છે. અને એ પારદર્શી સરકારની સાથે જ્યારે બધા જ રહેવા માગતા હોય ત્યારે સ્વાભાવિક ચૂંટણીઓ છે, એટલે કોંગ્રેસ હોય, અન્ય પક્ષો હોય, અપક્ષ હોય, ચૂંટણી લડતા હોય. પરંતુ મેં કહ્યું મુજબ મતદારોનો જોક 6 વિધાનસભામાં, સમગ્ર ગુજરાતની 6 વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી તરફનો છે અને રહેવાનો છે, અને ચોક્કસપણે 6 વિધાનસભા ભારતીય જનતા પાર્ટી વિજય પ્રાપ્ત કરશે. બિલકુલ, જે પ્રમાણે આપે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી વિજય પ્રાપ્ત કરશે, પરંતુ અમદાવાદની અંદર જે પ્રમાણે રોડ રસ્તાના ખાડાઓની વાત કરવામાં આવે તો તેને લઈને શું કહેશો? વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે, અને સતત ચાલતી પ્રક્રિયામાં નિરંતર સરકાર વિકાસની દિશામાં આગળ વધી રહી છે. આ વખતે ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ 150%, 200%, 300% જેટલો વરસાદ થયો છે. રસ્તાઓ તૂટ્યા હશે એમાં અમે ના કહેતા નથી, પરંતુ રાજ્ય સરકાર ખૂબ ચિંતિત છે. અને શહેરી ક્ષેત્ર હોય કે જાહેર માર્ગોના રસ્તા હોય કે ગ્રામ્ય કે જિલ્લાઓના કે સ્ટેટ હાઈવે કે નેશનલ હાઈવે રસ્તા હોય, બધા જ રસ્તાઓ ઉપર તમે જોઈ રહ્યા છો કે રિપેરિંગ કરવાની કાર્યવાહી ચાલી રહી છે અને સરકાર એ દિશામાં આગળ વધી રહી છે. અત્યારે ગુજરાતની અંદર 6 વિધાનસભાની બાય ઇલેક્શન ચાલી રહી છે, એમાં જ અમરાઈવાડી વિધાનસભા કરણાતી મહાનગરમાં જ્યાં ચાલી રહ્યું છે, ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે જે રીતે ગુજરાત રાજ્ય સરકારના જે વિકાસના કામો છે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વમાં ચાલતી અને કેન્દ્રીય ગૃહમંત્રી રાજ્ય શ્રી અમિતભાઈના નેતૃત્વમાં ચાલતી અમારી સરકાર દ્વારા જે રીતે પ્રજાલક્ષી જે વિકાસના કામો થઈ રહ્યા છે, જે રીતે પ્રજાલક્ષી જે અમારી વિચારધારા છે, વિચાર બધાને ચોક્કસ વિશ્વાસ છે કે આ વખતે અમરાઈવાડી વિધાનસભામાં જંગી બહુમતીથી વિજય મેળવીશું.